એસએમસી નો લાચ્યો અધિકાર સુરત માં સેનિટરી ઇન્સ્પેક્ટર એસીબી ની લાંચ માં છટકા માં ભરવાયો. આરોગ્ય વિભાગ ની એનઓસી મેળવવા 5000 ની લાંચ માંગી હતી. સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ગ 3 ના અધિકારી ની લાંચ ના છટકા માં ભરવાઈ ગયા છે. નવરાત્રીના આયોજન માટે આરોગ્ય વિભાગ એનઓસી મેળવવા માટે રૂપિયા 5000 ની ગરબા આયોજક પાસે લાંચ મેળવી હતી, જે અંગે નવરાત્રી આયોજકે દ્વારા એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવી સેનેટરી ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો હતો. સુરતમાં નવરાત્રી ગરબાના આયોજન માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં આયોજક એનઓસી મેળવવાની હોય છે, જે પ્રક્રિયા માટે સુરતના એક ગરબા આયોજક દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી એનઓસી મેળવવાની અરજી કરી હતી અને અરજી પાલિકાના આરોગ્ય કર્મચારી મનીષકુમાર ચોકસી પાસે પહોંચી હતી. ત્યારે તેને આયોજકને એનઓસી આપવા માટે રૂપિયા 5000 ની લાંચ માંગી હતી. જો કે આયોજક આપવા ઇચ્છતો ન હોવાથી તે અંગે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આયોજક એસએમસીના કર્મચારીએ બતાવેલી રકમ લઈ એનઓસી લેવા માટે ઓફિસ પર પહોંચી ગયો હતો અને રૂપિયા આપવાની સાથે એસીબીએ ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે લાચ્યા કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.